સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સતત વિવાદમાં આવતા રહે છે. ક્યાંક પૈસા લેતા ઝડપાઈ જાય છે તો ક્યાંક પોતાના સત્તાનો દુરુપયોગ કરીને રૂપિયા પડાવવાની વાત પણ સામે આવતી રહે છે. ફરી એક વખત સુરત મ્યુનિસિપલ પાલિકાના સેન્ટ્રલ ઝોનના આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર પિઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરતી હોવાની વાત સામે આવી છે. સમગ્ર ઘટના અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાણાવટ ખાતે આવેલા ક્રિસ્પોડોઝ નામના ફાસ્ટફૂડની દુકાનમાં રૂપિયાની ચૂકવણી કર્યા વિના જ પિઝા અને બર્ગર લઈ જનારા સરકારી કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે તપાસ હાથ ધરવામાં આવતા સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એએસઆઈ હોવાનું જાણવા મળ્યું હતું. મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતા વહીવટીતંત્ર સફાળું જાગ્યું હતું. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પિઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચામાં આવી છે, જે તે દુકાનમાં ખાણીપીણીના ખોરાકને તપાસ કરાવવાનું કહીને પણ ખાણીપીણીની વસ્તુ પોતાના ઘરે લઈ જતા હોવાના આક્ષેપો થતા હોય છે. ડોક્ટર કેતન ગરાસિયા, નાયબ આરોગ્ય અધિકારી, સેન્ટ્રલ ઝોન. આરોગ્ય અધિકારી, બીજા ખાવાપીવાનો પરિમાણ શું છે? એકચ્યુઅલી 3 દિવસ પહેલાં જ્યારે સોશિયલ મીડિયા કે વિડીયો વાયરલ થયો, જેમાં એવો ઉલ્લેખ છે કે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પિઝા ખાવાનું, એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એક સેનિટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર 11 હતા. તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો. ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોક્કસ ઇસ્યુ કરવામાં આવે છે. નામ શું? સેનિટરી સબ ઇન્સ્પેક્ટર છે રાજેશ પટેલ.